નમસ્તે દર્શક મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યની વંદે ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મારું નામ ડૉક્ટર હેમા મહેતા છે હું ડાયટિશિયન નેચરોપથ અને પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ છું આજનો આપણો વિષય છે પોષક તત્વો વિટામિન એ ડી ઈ અને કે આજે આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે હાજર છે ડૉક્ટર રાજેશ મહેતા જેઓ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલામાં કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે અને એવું આપણને આ જુદા જુદા વિટામિન્સ વિશે ડિટેલમાં માહિતી આપશે નમસ્તે દર્શક મિત્રો આપણે અગાઉ આઇન ફોલિક એસિડ બી એના વિશે જોયું છે આજે આપણે થોડાક વધારે વિટામિન વિશે વાત કરીશું વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે વિટામિન્સ બેઝિકલી આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ એક ભાગ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય એટલે કે બી કોમ્પ્લેક્સ વિટામિન સી બીજો છે એ ચરબીમાં દ્રાવ્ય હોય વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વિટામિન કે એટલે કે ચરબીમાં દ્રાવ્ય જે હોય વિટામિન એ જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ચરબીમાં જે દ્રાવ્ય હોય અને ચરબીની સાથે સાથે ચરબીની જરૂરિયાત પડે જ અને પછી એ આપણા શરીરમાં એફસોપ એટલે કે શોષણ થતું હોય છે જ્યારે બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે અને એ રીતે આગળ વધતો હોય છે બેનો મૂળભૂત તફાવત એ સમજી લઈએ કે જે વિટામિન એ ડી ઇ કે જો વધુ પ્રમાણમાં લેવાઈ જાય તો ચરબીમાં દ્રવ્ય હોવાથી એ શરીરમાં સ્ટોર થાય છે અને વધારે પડતું આપો તો પછી નુકસાન પણ કરે જ્યારે સામાન્ય રીતે બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી પાણીમાં દ્રવ્ય હોવાથી વધુ માત્રામાં લો તો પછી નીકળી જતું હોય છે માત્ર અપવાદ છે બી ટ્વેલ્વનો જે આપણે અગાઉ જોયું હતું હવે આપણે આજે જોઈએ વિટામિન એ ડી ઈ અને કે એમાં પહેલો પહેલું એબીસીડીનો પહેલો જે એ જે છે એને જ્યારે ખોરાકના સ્વરૂપમાં તમે લો છો તો બીટા કેરોટીન કહેવાય છે અને શરીરની અંદર જ્યારે વપરાય છે રેટિનોલ તરીકે એ વિટામિન એ કહેવાય છે અને આ જે બે સ્વરૂપ જે આપણે કહ્યા કે વિટામિન એ અને બીટા કેરોટીન તો બીટા કેરોટીન પચે પછી શરીરમાં જાય અને પછી એમાંથી વિટાઇન એ તૈયાર થતું હોય છે હવે રોજની જરૂરિયાત એ ત્રણસો માઇક્રોગ્રામ બીટા કેરોટીન આપણે લઈએ કે જેમાંથી આપણને સાડા સાતસો માઇક્રોગ્રામ રેટિનોલ મળે છે જૂના જમાનામાં પાંચ હજાર યુનિટ તરીકે આપણે કહેતા હતા સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતામાં વિટાઇન એની જરૂર વધારે પડે છે એટલે કેટલાક વખતે તમે જોશો કે સગર્ભાશ્રી ચોથો કે પાંચમો મહિનો કે ઇવન ક્યારેક છઠક સાતમો મહિને જોશો તો રાત્રે દેખાતું બંધ થઈ જશે એને રતાધાણ પણ કહેવામાં આવે છે વિટામિન એ એબીસીડીનો પહેલો એ છે એટલું જ એનું મહત્ત્વ પણ ખૂબ જ છે અને એટલા માટે થઈને એ પૂરતી માત્રામાં હોય એ જરૂરી છે આજે આપણે જોઈશું કે વિટામિન એ ક્યાંથી મળે એને એની ખામી કેવી રીતે ઓળખવી એ બધી વિગતો આપણે જોઈશું હવે વિટામિન એ સામાન્ય રીતે ક્યાંથી મળતું હોય છે તો ઘી છે પછી આપણી લીલા પાનવાળી ભાજી છે એ બધામાંથી આપણને મળે સામાન્ય રીતે દૂધની બનાવટ જેમ કે માખણ છે મલાઈ છે એમાં પણ આપણને વિટામિન એ મળે કેટલાક લોકો વજન ઘટાડવા માટે થઈને મલાઈ વગરનું દૂધ પીવાનું શરૂ કરે એટલે મલાઈની સાથે વિટામિન એ અને વિટામિન ડી પણ જતા રહે અને પછી એને તકલીફો શરૂ થાય છે અને આપણને એમ લાગે કે દૂધ બહુ જ સારું એ માટે યા બરાબર છે સાચું છે પણ વનસ્પતિમાંથી પણ ઢગલાબંધ પ્રમાણમાં એ મળતું હોય છે અડવીના પાન તમે જોશો કે સરગવાના પાન આ બધી જે ભાજી જે છે એમાં પુષ્કળ એ હોય છે જ્યારે પીળા પર કંદ જે લાગે છે કે પપૈયું છે કે ગાજર છે કેરી છે એમાં પણ એ હોય છે પણ લીલી ભાજી કરતાં ઓછું સામાન્ય રીતે લોકો કહે છે કોળુંમાં બહુ જ વિટાનીઓ હોય છે પણ કોળામાં એટલું બધું વિટાઇન્ય હોતું નથી પછી જે દૂધની અંદર તમે જોશો કે ભેંસ અને ગાય તો ગાયનું દૂધ પીળાશ પડતું હોય છે એનું ઘી પણ પીળાશ પડતું હોય છે કારણ કે બીટા કેરોટીનને કારણે એ એવું હોય છે એટલે સામાન્ય રીતે ભેંસ કરતાં ગાયના દૂધમાં વિટાની વધારે હોય છે અને આંખોનું જે તેજ જે કહેવાય છે ખાસ કરીને આંખની અંદર બે મુખ્ય મુદ્દા છે એક તો આંખનું બહારનું પળ કોર્નિયા છે જેને કહેવામાં આવે છે અથવા કંજંગ ટાઈવા આપણે જે કહીએ છીએ સ્ક્લેરા એટલે વચ્ચેલો કાળો ભાગ છે એના ઉપર કોર્નિયા નામનું પળ હોય છે આજુબાજુ સફેદમાં સ્ક્લેરા નામનું પળ હોય છે આ બંને પળની ઉપર જે હોય એ કંજંગ ટાઈવા કહેવાય છે તેના માટે વિટાનિનની જરૂર છે અને આંખનો પડદો જે ગોળાની અંદર હોય છે જેના ઉપરથી પ્રકાશના કિરણો ઝીલવામાં આવે છે તેની અંદર જે છે રોડ્સ અને કોન્સ એમાં રોડ્સની અંદર આ રેટિનોલ હોય તો એ રાત્રે એટલે કે આછા અંધારામાં પણ દેખી શકે છે એટલે વિટામિનની ખામીવાળા જે છે એ આછા અંધારામાં જોઈ શકતા નથી કારણ કે રેટિનોલ જો ના બને તો પછી રોડ્સ બરાબર કામ ના કરે તો પછી આછા અંધારામાં દેખાય નહીં હવે આ જે પ્રક્રિયા જે છે રેટિનોલ બનવાની વિટામિન એ તો હોવું જ જોઈએ પણ સાથે સાથે રાત્રે અંધકાર કરીને સૂવું જોઈએ તો આ રેટિનોલ પૂરી માત્રામાં બની શકે છે અને જો વિટામિન એની ઉણપ હોય તો આંખો એકદમ નિસ્તેજ દેખાય આમ સૂકી દેખાય એમ કે ક્યારેક તો એમાં બિટોર સ્પોટ એટલે કે રાખખોડી રંગનું ટપકું પણ દેખાય અને ક્યારેક તો ડોળોનો ભાગ બહાર પણ ઉપસી આવે અને પછી આંખો ગુમાવે એટલે લગભગ શરૂઆતના આપણે એવું કહેવાતું કે દર વર્ષે ત્રીસ હજારથી વધુ લોકોનો અંધાપો માત્ર વિટાનીની ખામીને કારણે આવતો હતો હવે સદભાગ્ય વિટાની ખામી થોડી થોડી ઓછી થતી જાય છે હવે એવું નથી કે આંખ માટે જ વિટાની જરૂરી છે અત્યારે તમે જોશો કે જ્યાં જ્યાં ત્વચા હોય આંતરડાની અંદરની ત્વચા હોય ચામડીની ત્વચા હોય અથવા તો પેશાબના માર્ગની પ્રજનન તંત્રના માર્ગની લોહીની નળીઓની અંદરની ત્વચા આ બધી જ ત્વચાઓમાં વિટામિન એ જરૂરી હોય છે જેમ કે બે કોષ વચ્ચે મજબૂતી માટે થઈને સિમેન્ટની જરૂર છે એવી રીતના જ્યાં જ્યાં ત્વચા છે અંદરની કે બહારની ત્યાં દરેક જગ્યાએ બે કોષની મજબૂતી માટે વિટામિન એની જરૂર છે એટલે ઘણી વખત કહે છે ને કે કોવિડ નાઇન્ટીન એ નાકમાંથી ગયો કે શ્વાસમાંથી ગયો એ કોઈપણ રીતે કોવિડ નાઇન્ટીન જાય પણ જો પળ મજબૂત હોય તો કોવિડ નાઇન્ટીન વાયરસ ઓછો જઈ શકે સેમ તંત્રનો ચેપ છે પાચનતંત્રનો ચેપ છે ચામડીના ચેપ છે આ બધા જ રોગો જો વિટાઇન એ પૂરતું હોય તો થવાની શક્યતા ઘટી જાય છે માટે જ આપણે કહી શકીએ કે માથાથી પગ સુધી અંદરના બધા જ અવયવો ઉપર ભાગે વિટાઇનનો પ્રભાવ હોય છે અને એ જો પૂરતા પ્રમાણમાં હોય તો આંખોની ચમક ને ચામડીની ચમક તો સારી રહે જ પણ તમારા સ્વાસ્થ્યની ચમક પણ જોરદાર ચમક રહે એટલે વિટામિન એ પૂરતા માત્રામાં હોવું જોઈએ હવે એન્ટીઓક્સિડન્ટ એટલે રોજબરોજનું જે આપણે જે કામ કરતા હોઈએ છે એની અંદર કેટલાક ઓક્સિડન્ટ શબ્દ એટલે ઓક્સિડન્ટ જેવા પદાર્થો હોય જ છે કે જે ગમે ત્યાં જઈને શરીરને નુકસાન કરે તો વિટામિન ઈ વિટામિન એ વિટામિન સી આ લોકો એન્ટી ઓક્સિડન્ટ એટલે કે ઝેરના મારણ તરીકે કામ કરતા હોય છે નાના બાળકમાં ખાસ કરીને ઓરીની બીમારી હોય અને જો વિટામિન એની ખામી હોય તો ક્યારેક ન્યુમોનિયા ભયંકર થઈને બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે જ સરકાર તરફથી ખાસ કરીને દર છ મહિને દરેક બાળકોને છ વર્ષ સુધી વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે હવે આ જે વિટામિન એનો જે કેપ્સ્યુલ અથવા સિરપ જે આપવામાં આવે છે એ પણ એની યોગ્ય માત્રામાં આપવું જોઈએ સામાન્ય રીતે છ મહિનાથી એક વર્ષ વચ્ચેના બાળકને એક લાખ યુનિટ અને એક વર્ષથી છ વર્ષ વચ્ચેના બાળકને બે લાખ યુનિટ વિટામિન એ આપવામાં આવે છે અને આ જે વિટામિન એ આપવામાં આવે છે એ લગભગ છ મહિના માટે પૂરતું થઈ રહે છે હવે આ જે દવા જો ઘણી વખત શું થાય છે કે ચામડીનો રોગ હોય એક ડાક્ટર જોડે ગયા એટલે એણે વિટામિન એની ગોળી પચાસ હજાર યુનિટ ત્રીસ દિવસ માટે આપી એટલે પંદર લાખ યુનિટ પછી બીજા ડાક્ટર ગયા એણે પણ આપ્યું પંદર લાખ યુનિટ તો ખરેખર છ લાખ યુનિટથી વધારે આ આપી ન શકાય કારણ કે એનાથી જો વધારે આપવામાં આવે તો પછી એ લિવરને નુકસાન કરે લિવર એટલે કે યકૃત આપણે કાળજું જે કહીએ છીએ યકૃત કહીએ છીએ તેને નુકસાન કરે મગજને નુકસાન કરે અને ક્યારેક ઉલટી ઉપકા આ બધી તકલીફ પણ શરૂ થઈ જાય વિટામિન એમાં ખાસ ધ્યાન રાખવું કે સહેજ પણ જો એક્સપાયર્ડ થયેલી દવા જો લેવાઈ જશે તો બહુ જ નુકસાન થઈ જશે એટલે વિટામિન એની દવા કોઈપણ વખતે આમ તો કોઈ પણ દવા એક્સપાયર ડેટ ન લેવી જોઈએ પણ વિટામિન એમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે ખોરાકની અંદર આપણે વાત કરી કે લીલા પાનવાળી ભાજી જે છે એમાંથી વિટામિન એ પૂરતું મળે છે હવે આ જો વધારે માત્રામાં લેવાઈ જાય તો જેમ દવા લેવાઈ જાય છે એટલું બધું નુકસાન થતું નથી અને વિટામિન એમાં આપણે ખાસ ધ્યાન રાખીએ કે એની ખામી કેવી રીતે ઓળખવી તો આપણે હવે એક આપણે મશીન બતાવવા જઈ રહ્યા છે કે આ ખામી છે કે નહીં કે કેવી રીતે ઓળખવું હવે આપણે વિટામિન એની ખામી કેવી રીતે શોધવી એ આપણે જોઈએ ખરેખર તો વિટાઇન એની ખામી ઘણા બધાને હોય છે પણ શોધવી કેવી રીતે એ કોઈને ખાસ ખ્યાલ હોતો નથી એટલે આપણે આ જોવા માગીએ છીએ કે આ જે મશીન જે છે એ બહુ સરળ છે તમે જો લેબોરેટરીમાં જાઓ તો ચાર હજાર રૂપિયા આપો લોહી આપો ત્યારે તમને કહે કે વિટાઇન એની ખામી છે કે નહીં જ્યારે આ મશીનમાં લોહી આપવું પડતું નથી અને છતાં પણ મશીન તમને કહી આપે કે વિટાઇન એની ખામી છે કે કેમ આનો બહુ સાદો સિદ્ધાંત છે કે તેની અંદર લાઇટ આપણે ઓછું વધતું કરવાનું હોય છે આપણે અહીંથી સ્વીચ ચાલુ કરીશું કે જેને કારણે આપણને ખબર પડશે કે અંદર લાઇટનું પ્રમાણ કેટલું છે અને આ લાઇટ અંદર ઓછું વધતું કરવા માટે થઈને આપણી પાસે આ સ્વીચ આપેલી છે તમે જોઈ શકો છો કે આનાથી લાઇટ ઓછું થાય છે એટલે આ જે તમે જોઈ શકો છો કે આનાથી લાઇટ વધુ થાય છે અંદર અને આનાથી ઓછું થાય છે આ બહારથી તમને લાઇટ ન દેખાય પણ અંદર આ મશીનની અંદર જે લાઇટ છે એનું પ્રમાણ બતાવે છે અહીંયાથી વ્યક્તિએ જોવાનું હોય છે અને વ્યક્તિ જે જોશે અંદર તો એને કેટલાક ચિત્ર દેખાશે આ પ્રમાણેના ચિત્ર દેખાશે કે અંદર કેવા ચિત્ર છે હવે આ ચિત્ર ડાક્ટરને તો ખબર પડે કે અંદર કયું ચિત્ર છે કારણ કે અહીંયા એક લીટી જે દોરી છે એને કારણે ખબર પડે કે અંદર કયું ચિત્ર છે જેમ કે અંદર અત્યારે માણસ છે પછી અંદર અત્યારે સૂર્ય છે આ રીતે આપણને ખબર પડે છે એટલે વ્યક્તિ જ્યારે જોશે અંદર કે કેટલા લાઇટમાં જોઈ શકે છે એના આધારે આપણને ખબર પડે કે એને ખામી છે કે નહીં જો વ્યક્તિને આપણે અહીંયા લખ્યું જ છે કે ઝીરોથી પાંચસો સુધીની લાઇટમાં જોઈએ તો વિટાઇન એની ખામી નથી પછી નીચે પાંચસોથી નવસો સુધીમાં જો દેખાય એને એટલી લાઇટની જરૂર પડે તો વિટાઇન એની ખામી હોઈ શકે છે અને હજી વધુ નવસોથી પણ વધારે લાઇટની જરૂર પડે તો વિટાઇન એની ખામી પાકે પાયે કહેવાય એટલે કે આટલું એક સિમ્પલ સાધન જે પાવર બેંકથી ચાલી રહ્યું છે એટલે અઠવાડિયા સુધી લગભગ વાંધો નથી આવતો એટલે ગમે ત્યાં બસ સ્ટેન્ડ ઉપર રેલવે સ્ટેશન ઉપર લાઇટ ના હોય ત્યાં બધે જ આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જઈ શકાય અને લોકોમાં વિટાઈન એની ખામી છે કે નહીં એ શોધી શકીએ છીએ તો આ ખામી દૂર જો આપણે કરવી હોય તો વિટામિન ખામી પહેલાં શોધીએ અને પછી એક વિટામિનની ગોળી આપીને ફરી ચેક કરી શકીએ છીએ હવે આપણે વિટામિન એ વિશે તો જોયું પણ એક બીજું વિટામિન છે જે તમને ખ્યાલ નહીં હોય કે રોજ જે જ આપણને સામે ચાલીને મફતમાં એક આકાશમાંથી આપવા એક વસ્તુ આવે છે રોજ જે જ સવારથી સાંજ સુધી આપણને વિના મૂલ્યે પીરસવા આવે છે એવા વિટામિન ડીની આપણે વાત કરીએ છીએ અને એ છે આ સુરત દાદા સુરત દાદાજી આપણને જે પ્રકાશ આપે છે એ પ્રકાશ આપણી ચામડીની નીચે જે ચરબી છે એની સાથે ભળીને વિટામિન ડી આપણા માટે તૈયાર કરે છે જેમ માતા પ્રેમપૂર્વક બાળક માટે રસોઈ તૈયાર કરે એવી રીતે સુરત દાદા આ પોતે પ્રકાશ આપીને આપણા શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન કરાવે છે એવું વિટામિન ડી કેમ જરૂરી છે તે આપણે ખાસ જોઈએ હાડકાં જે છે એ મજબૂત હોવા જોઈએ અને હાડકાં મજબૂત કરવા માટે થઈને વિટામિન ડી જોઈએ અને વિટામિન ડી ઘણા છે ડી વન ડી ટુને બધા પણ એમાં ડી થ્રી જે છે કોલિકેલ્સિફરોલ એ બહુ જ અગત્યનું છે અને તે બનવા માટે થઈને શરીરમાં કોલેસ્ટ્રોલ હોવું જરૂરી છે ઘણા લોકો કોલેસ્ટ્રોલ જરૂર નથી જરૂર નથી કર્યા કરે પણ કોલેસ્ટ્રોલની એટલી બધી મહત્ત્વ છે કે વાત ના પૂછો અને એ જે ચરબીની અંદર જ્યારે સૂર્યના કિરણો ભળે દસથી પંદર મિનિટ ત્યારે પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળે છે એટલે જ ઉગતો સૂર્ય જે છે એના આપણે દર્શન કરવાની વાત છે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ રોગ હોય પણ બને ત્યાં સુધી આપણને સૂર્યનો તડકો એને સવારે વહેલો સવારનો પંદર મિનિટ મળવો જોઈએ આંતરડાની અંદર વિટામિન ડીના કારણે કેલ્શિયમનું શોષણ સારું એવું થાય છે અને એના કારણે એ જે કેલ્શિયમનું શોષણ લોહીમાં થાય એ પછી એ વિટામિન ડી હાડકાની અંદર ડિપોઝિટ એટલે કે અંદર દાખલ કરવામાં પણ વિટામિન ડી ઉપયોગી છે એટલા માટે થઈને આ વિટામિન ડીની જરૂરિયાત છે દૈનિક જરૂરિયાત જે છે એ સો ઇન્ટરનેશનલ યુનિટ છે અને બાળકો માટે થોડીક વધારે જરૂરિયાત છે ધાત્રી માતાને ખાસ એટલે જે બાળકોને ધવડાવતી હોય એને પણ વિટામિન ડી વધારે પ્રમાણમાં જરૂરી હોય છે એટલે કે એને ચારસો યુનિટ જો આપીએ તો વધારે સારું એટલે ધાત્રી માતાને પણ સવારનો કૂણો તડકો આપણે આપવો જોઈએ અને વિટામિન ડી માટે થઈને ખોરાકમાંથી પણ આપણે મેળવી શકીએ છીએ જેમ કે આપણે જે દૂધ પીએ બરાબર તો એમાં વિટામિન ડી હોય અને જે સૂર્યનો પ્રકાશ છે એ સીધો વિટામિન ડી નથી આપતો પણ આપણા શરીરમાં જે ડીહાઇડ્રોકોલેસ્ટ્રોલ જે હોય એની સાથે આ સૂર્યનો પ્રકાશ ભળે એનાથી વિટામિન ડી બનતું હોય છે અને ઘણી વખત સૂર્યપ્રકાશ ન મળે અથવા વિટામિન ડી ખોરાકમાં ન મળે તો બાળકોમાં રિકેટ્સ એટલે કે એકદમ બાળકનું જે ખોપડી મોટી થઈ ગઈ હોય હાડકાં પતલા થઈ ગયા હોય પણ એના છેડા મોટા થઈ ગયા એવું બને છે અને પુખ્ત વયની વ્યક્તિમાં એ હાડકાં પોચા થઈ જાય છે એટલે થોડુંક પડે તો પણ ભાંગી જાય ખાસ કરીને પચાસ વર્ષથી મોટી જે વ્યક્તિઓ છે એમણે વિટામિન ડીનું બહુ જ ધ્યાન રાખવું પડે એ બેન હોય કે ભાઈ મને લાગે છે કે જો વિટામિન ડીની ખામીને જો આપણે બરાબર ધ્યાનથી લઈએ તો મોટાભાગના જે વૃદ્ધોમાં હાડકાં તૂટી ગયા બાથરૂમમાં ગયા અને હાડકું તૂટ્યું આમ થોડાક પડ્યા અને હાડકું ફ્રેક્ચર થઈ ગયું આ જો ફ્રેક્ચર અટકાવવા હોય તો આપણે ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લઈએ કે પછી આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈએ પણ સલાહ અનુસાર કેલ્શિયમ અને વિટામિન ડી જો પૂરતી માત્રામાં લેવામાં આવે કાં તો ડાયટ્રિશનની સલાહ લો તો પછી વાંધો આવે નહીં શરૂઆતમાં નાના બાળકોને જે તેલથી માલિશ કરીને સૂર્યમાં જે રાખતા હતા એ પણ એક સારી પ્રકારની ટેવ હતી એમ કે અને દૂધ જે છે એમાં થોડુંક મળે છે પણ જો મલાઈ સાથે અથવા માખણ કે ઘી લેવામાં આવે તો વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળે અને તૈયાર જે વિટામિન ડી મળે છે એના પેકેટ પણ મળે છે એની ગોળી પણ મળે છે એ પણ જરૂરી માત્રામાં લેવાય ખાસ કરીને જે પેકેટ આવે છે એમાં લગભગ સાહીઠ એક હજાર યુનિટ આવે છે એટલે પંદર દિવસે મહિને એકવાર ડૉક્ટરની સલાહ મુજબ જો લેવામાં આવે પાંચથી છ પેકેટ અને સાથે સાથે કેલ્શિયમની ગોળી લેવામાં આવે તો આ બહુ સારું પડે પહેલાંના જમાનામાં વિટામિન ડી જે છે એ છ લાખ યુનિટ આવતું અને એકાએક હાઈ ડોઝ આપવાના કારણે કેલ્શિયમ જે છે એ બધું હાડકામાં ડિપોઝિટ થઈ જાય અને લોહીની અંદર ઉણપ આવતી હતી એટલા માટે વિટામિન ડી હાઈ ડોઝમાં આપવાથી કેલ્શિયમનું પ્રમાણ ઓછું વધતું થઈ જાય અને એને કારણે હાર્ટની ઉપર અસર થતી હતી એટલે વિટામિન ડી બને ત્યાં સુધી પચાસ હજાર યુનિટ કે સાહીઠ હજાર યુનિટ જે પડીકું આવતું હોય એથી વધારે બે કે ત્રણ પડીકા એક ન લેતા એક પેકેટ જ એક સાથે લેવું જોઈએ અને જો આપણે વિટામિન ડી વધારે પડતું લેશું તો ઘણી વખત એ એવી અસર કરે કે ઉલટી ઉપવાસ શરૂ થઈ જાય ભૂખ જ ના લાગે માણસ ઊંઘ્યા કરે અને લાંબે ગાળે હૃદય કિડની ઘણી બધી જગ્યાએ નુકસાન થાય એટલે જે આડેધડ વિટામિન ડી લીધા જ કરો અને કેલ્શિયમ લીધા જ કરો એ પણ ખોટું છે એનું માપ જે છે સાચવવું પડે અને એટલા માટે થઈને આ બીજું સાચવવું એ છે એ ડીઈ કેમાં કે વધારે પડતું લો તો ચરબીમાં પાછું જમા થઈ રહે એટલે તાત્કાલિક એવું નથી કે બી કોમ્પ્લેક્સ એ વિટામિન સીની જેમ કે બોડીમાંથી જતું રહેશે એટલા માટે આ જ્યારે વિટામિન એ ડી ઈ કે લેતા હોય ત્યારે ધ્યાન રાખીને યોગ્ય માત્રામાં ડૉક્ટરની સલાહ અનુસાર લેવું જોઈએ હવે વિટામિન ઈની વાત આપણે કરીએ હવે વિટામિન ઈ જે છે એ ઓછું જાણીતું છે પહેલાં તો બહુ બધા લોકોને ખબર હતી કે એ ડી પણ એનો જે ખરેખર શું ઉપયોગ છે એ બહુ ઓછા લોકોને ખબર હતી ધીમે ધીમે ખબર પડી કે આ તો બહુ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે એટલે જે કેન્સર જે છે એની સામે લડવા માટે થઈને આ વિટામિન ઈ ઉપયોગી છે વિટામિન સી વિટામિન એ આ બધાનો ઉપયોગ એટલા માટે થઈને કે એન્ટીઓક્સિડન્ટ એટલે જે પદાર્થો બોડીમાં આપણે કાર્ય કરતું હોય ત્યારે ઓક્સિડેટિવ એટલે રે ફ્રી રેડિકલ ફ્રી રેડિકલ્સ જે નીકળે એ બધા ગમે ત્યાં બોડી ઉપર અથડાયા કરે અને પછી એ કોષોને માર્યા કરે તો વિટામિન સી છે વિટામિન એ વિટામિન ઈ એ ફ્રી રેડિકલ ઘટાડે એટલે એને એન્ટી ઓક્સિડન્ટ કહેવાય છે આ વિટામિન ઈનો મુખ્ય રોલ છે અને એનું સાયન્ટિફિક નામ ટોકોફેરોલ છે અને એમાં આલ્કા ટોકોફેરોલ જે છે એ વધારે પ્રમાણમાં વપરાય છે જરૂરિયાત રોજની દસ મિલીગ્રામ છે અને એટલું તો આપણને સામાન્ય રીતે જો આપણે યોગ્ય ખોરાક લેતા હોય તો મળી જાય છે ખાસ કરીને આપણે જે ખોરાકની અંદર જો તમે જોશો કે ઘઉં જે છે અથવા સૂર્યમુખીના દાણા છે સિંગદાણા છે બદામ છે આ બધી વસ્તુની અંદર એનું જે છેડો હોય ધારો કે બદામનો છેડો છે કે ઘઉંનો જે છેડો જ્યાંથી અંકુર ફૂટતા હોય છે ત્યાં વિટાઇન નું માત્રા વધારે હોય છે અને ફેટ સોલ્યુબલ છે એટલે આવી વસ્તુને જ્યારે તેલ કાઢવામાં આવે અને એ બી કુદરતી રીતે જ્યારે આપણે પીલીને તેલ કાઢતા હોઈએ છીએ તો વિટાઇન એનો સ્ત્રોત જળવાઈ રહે છે અને એટલા માટે થઈને પછી આપણને ઉપયોગી થઈ રહે છે પણ જો આપણે જ્યારે મેંદાની વાત કરતા હોઈએ કે એવી રીતે અંદરનો કર પદાર્થ કાઢ્યો હોય તો વિટામિન ઈ રહેવાની શક્યતા જ નથી અને આ ચરબીમાં દ્રાવ્ય હોવાના કારણે થોડુંક તો ખોરાકમાં દસથી વીસ ગ્રામ તેલી પદાર્થો ખાવા જ જોઈએ તો વિટાઇનીનું એપ્સોપ્સન યોગ્ય પ્રમાણમાં થઈ શકે છે કેટલાક લોકો ઘઉંના જ્વારા ઉગાડતા હોય છે ઘઉંના જ્વારા પણ આના માટે એક સારો સોર્સ છે એમ કે અને કોઈ એમ ઠોસ નથી કહી શકતું કે વિટાનિન એની ખામીથી આટલા બધા રોગ થાય છે પણ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મગજને ચેતાતંત્રના રોગો આ વિટાઇનીથી થઈ શકે છે કેટલાક ચામડીના રોગો પણ આનાથી થતા હોય છે એટલે સામાન્ય રીતે એ રોગોની અંદર વિટામિન એ અપાતું હોય છે અને જે લોહીની અંદર રક્તકણ શ્વેતકણ જે બધા બનતા હોય છે જો વિટાઇન એની ખામી હોય તો એ ઝડપથી તૂટી જાય એનું આયુષ્ય ઓછું થઈ જાય તો પણ તકલીફ થઈ શકે એટલે ઘણી વખત જે ચરબીનું પાચન ઓછું થતું હોય ફેટ એબ્સોર્પ્શન ના થતું હોય સ્ટિયટોરિયા થતું હોય આવી બીમારી અંદર વિટામિન એની સાથે ઈ અને ડી પણ આપવામાં આવે છે અને વિટાઇન એ જે કેપ્સ્યુલ સ્વરૂપે જ્યારે આપે ત્યારે પણ એનો યોગ્ય માત્રામાં ડૉક્ટરની સલાહ મુજબ આપવું જોઈએ આપણે જોઈ ગયા છે કે જો વધારે પડતું વિટામિન એ મળશે તો માથું દુઃખે પેટમાં ગરબડ થાય બ્લડ પ્રેશર વધી જાય એવું થઈ શકે છે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે આજકાલ લોકો લોહી ગંઠાઈની એટલા માટે એસ્પિરિન નામની દવા ઘણી બધી લેતા હોય છે પણ એની સાથે સાથે વિટામિન એ પણ જો આપવામાં આવે વધુ માત્રામાં તો લોહી નીકળવાની પ્રક્રિયા વધી જાય અધૂરા માસે જન્મેલા બાળકમાં જો વધારે પ્રમાણે વિટામિન એ આપણે આપીએ તો પણ બાળકને નુકસાન થઈ શકે છે હવે વિટામિન કે એ ડી ઈ અને અંદર કેની વાત કરીએ વિટામિન કેની વાત શરૂ કરતાં પહેલાં એક ખાસ આપણે વાત કરીએ કે ઘણી વખત ડૉક્ટરો દવા આપતા હોય છે એન્ટીબાયોટિક તો કેટલાક દર્દી ફરિયાદ કરે છે કે મને દવા ગરમ પડી આ દવા ગરમ પડ્યાનું રહસ્ય જે છે એ આ પ્રમાણે છે કે એન્ટીબાયોટિક જ્યારે લેવામાં આવે ત્યારે ઘણા બધા આપણા કામના બેક્ટેરિયા જે છે એ મૃત્યુ પામે છે અને આ જે આંતરડાના જે બેક્ટેરિયા જે છે એટલે કે જીવાણું જે છે એ વિટામિન કે ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે અને એટલા માટે થઈને એન્ટીબાયોટિકથી ક્યારેક વિટામિન કેની ડેફિશન્સી ઉત્પન્ન થાય અને વિટામિન કેની ડેફિશિયન્સીને કારણે પછી એનો જે ઉપયોગ જે છે વિટાઇન કેનો એ લોહીની પ્રક્રિયા જે છે એને ગંઠાવામાં મદદરૂપ થાય છે એટલે જ્યારે વિટામિન કેનો નાશ થાય ત્યારે બ્લીડિંગ થાય એટલે કે લોહી પડે એટલે ઘણી વખત એન્ટિબાયોટિક લે અને ક્યાંકથી લોહી પડે એટલે સામાન્ય દર્દી શું કહે કે દવા ગરમ પડી એટલે લોહી નીકળ્યું પણ ખરેખર ક્યારેક લાંબો ગાળો એન્ટિબાયોટિક લેવાના કારણે વિટામિન કેની ડેફિસિયન્સી થઈ હોય તો એના કારણે આવું બ્લીડિંગ થઈ શકે આ વિટામિન કે વિશે આપણે થોડું વધારે જોઈશું હવે ગમે ત્યાં શરીરમાં લોહી જ્યારે નીકળે છે ત્યારે શરીરમાં એક અદ્ભુત શક્તિ છે કે તરત જ લોહી અટકી જાય છે તો એનું કારણ છે ઘણા બધા વિટામિન્સને બધાની જરૂર હોય એમાં કે વન કે ટુ અનેક પ્રકારના વિટામિન કે હોય એની સાથે સાથે વિટામિન સી એ બધાનો પણ પોતાનો ફાળો હોય છે વિટામિન કે જે મળવાની વાત જે છે એ પાલક છે મોળા છે લીલી ભાજી છે એમાંથી આપણને મળતા હોય છે અને જો આની ખામી હશે તો રક્તસ્રાવ વધુ થશે અને એને કારણે વધારે પડતું લોહી જઈ જશે ઘણી વખત પ્રીમેચ્યોર ચાઇલ્ડ એટલે કે બાળક ખૂબ નાનું હોય તો એ વખતે બ્લીડિંગ અટકાવવા માટે વિટામિન કેના ઇન્જેક્શનો આપવા પડે છે ક્યારેક જો શરીરમાં ખાસ કરીને લીવર બગડે પછી ટીબીની અંદર લોહી નીકળતું હોય કે ક્યારેક ઓપરેશન કરવાનું હોય આવે વખતે પણ ડૉક્ટરો વિટામિન કે આપીને એ બ્લીડિંગ ઓછું કરવા પ્રયત્ન કરતા હોય છે હવે આનો પણ ઘણી વખત વિટામિન ડીની સાથે ડૉક્ટર વિટામિન કે પણ આપતા હોય છે કારણ કે હાડકાંને જો મજબૂત કરવા હોય અંદર કેલ્શિયમ પૂરેપૂરું પહોંચાડવું હોય તો વિટામિન ડીની સાથે જો કેલ્શિયમ પૂરતા માત્રામાં હોય તો હાડકાં મજબૂત બને છે એટલે હવે કેટલાક દવાઓની અંદર કેલ્શિયમની સાથે વિટામિન ડી અને વિટામિન કે પણ આપવામાં આવે છે તો આપણે આ વિટામિન એ ડી કે વિશે જોયું આપણે સૌએ યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે જે ખોરાક લઈએ છીએ ત્યારે સંતુલિત માત્રામાં લેવું જોઈએ એકાએક એમ કે તેલ પણ નથી ખાવું ઘી પણ નથી ખાવું અને ડાયટિંગમાં ઉતરી જશે અને પછી એવી હાલત થશે કે સાંધાઇ દુખવા મળશે હાડકાં દુખવા મળશે અને કોઈ જાતનો વેદ નહીં રહે એટલે ડાયટિંગ એવી રીતે ન થવું જોઈએ કે પછી આપણે વજન તો ઉતર્યું પણ સ્વાસ્થ્ય કથળ્યું એનો કોઈ મતલબ નહીં એટલે સંતુલિત આહાર લઈએ વિટામિન એ ડી ઈ કેની પૂરતી માત્રામાં લઈએ વધારે પડતા ડોઝ ના લઈએ નહીં તો પછી એનું જોખમ પણ થઈ શકે છે એટલે યોગ્ય માત્રામાં આ વિટામિન્સ લઈએ અને આપણે સ્વસ્થ રહીએ નમસ્તે આભાર